ભાવનગર જિલ્લાના સિહોરી પંથકમાં થોડા દિવસો અગાઉ પડેલા કમોસમી વરસાદને પગલે ખેતરોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાનના સહાય વળતર અંગે અગાઉ કરેલી રજૂઆત બાદ સિહોર તાલુકાના 82 ગામોના ખેડૂતો સિહોર ખાતે એકઠા થઈ બેનરો સાથે રેલી યોજી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભારે સૂત્રોચ્ચાર સાથે સહાય અને વળતર ચૂકવવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવી વહેલી તકે વળતર ચૂકવવા રજૂઆત કરી હતી। કુદરતના કહેર સમાન માવઠાએ ખેડૂતોના પાકને ભારે નુકસાન કરતા ખેડૂતોને વધુ નુકસાની સહન કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ પડેલા કમોસમી વરસાદે કપાસ, મગફળી, તલ સહિતના પાકને ભારે નુકસાની કરી હતી। જ્યારે આ કમોસમી વરસાદને પગલે રાજ્ય સરકારે ગાઈડલાઈન મુજબ વળતર ચૂકવવાની સહાય યોજના પણ જાહેર કરી હતી। ભાવનગરના સિહોર પંથકમાં નિયમ સમય મર્યાદામાં પડેલા 4-5 ઇંચ કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં રહેલા કપાસ, મગફળી અને તલ સહિતના પાકોને ભારે નુકસાની થતા તાકીદે આ વિસ્તારના ખેડૂતો દ્વારા સર્વે કરી વળતરની માંગ કરી હતી, જેમાં ખેડૂતોની રજૂઆત બાદ પણ હજુ સુધી સર્વે ન કરવામાં આવતા આજે 82 ગામના 500 જેટલા ખેડૂતો બેનરો સાથે કિસાન ક્રાંતિ મંચના બેનર હેઠળ રેલી સ્વરૂપે સિહોર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મામલતદારને આવેદન પત્ર પાઠવી વહેલી તકે સર્વે અને સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી। આ બાબતે મામલતદારને પૂછતા તેમણે ખેડૂતોની આ રજૂઆતને વહેલી તકે સરકાર સુધી પહોંચતી કરી તેમના આદેશ અનુસાર સર્વે અને વળતર ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું। સિહોર તાલુકાની અંદર કમોસમી માવઠાના કારણે જે સરકારનો જીઆર મુજબ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં 82 વધારે વરસાદ થાય તો 20,000 થી 80,000 સહાય મળવાપાત્ર છે, તો આજ દિન સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી। ખેડૂતો સહાયથી વંચિત છે, શા માટે? ગામડાની અંદર ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે। 20 મણ મગફળી ઉતરે તેની જગ્યાએ 5 મણ ઉતરે છે, કપાસ પણ 5-7 મણ ઉતરે છે, તલ સાવ નિષ્ફળ ગયા છે, ઘાસ સારો સાવ નિષ્ફળ ગયો છે। તો ખેડૂતોની આવી હાલત હોવા છતાં, પરિપત્ર હોવા છતાં કેમ અમલમાં નથી લેતા, કેમ સર્વે નથી કરાવતા? શું માત્ર પરિપત્ર કાગળ ઉપર જ રાખવાનો છે, આની અમલવારી કરવાની છે કે નથી કરવાની? અત્યારે દિવાળીનું પર્વ આવે છે, હિન્દુનું મોટું પર્વ, તો ખેડૂતો પોતાના બાળકોને કપડાં કે ફટાકડા એની ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી। આવી કપોળી પરિસ્થિતિમાં ખેડૂતો જીવી રહ્યા છે, તો ખેડૂતોની મજાક બંધ થવી જોઈએ અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે। અન્યથા આવનારા દિવસોની અંદર અંજળનો ત્યાગ કરી અને અમારે ઉપવાસ આંદોલન ઉપર ઉતરવું પડશે। આના પહેલાં એક વખત આવેદન પત્ર આપ્યું છે, એ આવેદન પત્ર આપણે હાયર ઓથોરિટી, અમે કલેક્ટર સાહેબ અને સંબંધિત જે ખેતીવાડી વિભાગ છે એ ખેતીવાડી વિભાગને મોકલી આપેલું છે, અને ઉપલી કક્ષાએથી સર્વેનો નિર્ણય લેવાશે એ પ્રમાણે જે તે ખાતેદારોને સર્વે કરી આપવામાં આવશે। આ બાબતે આજનું જે કિસાન ટ્રસ્ટ ક્રાંતિ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલું છે, આવેદનપત્ર આજે અમે આજે જ મોકલી આપીએ છીએ, અને આ બાબતે અમે ટેલિફોનિક અમારા પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબના પીએને પણ વાત કરી દીધેલી છે, એટલે તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે અમે જાણ કરેલ છે। સર્વેની કામગીરી હવે હેડ ઓફિસને અમે મોકલી આપેલ છે, હવે એમના લેવલથી જે નિર્ણય લેવાય એ નિર્ણય પ્રમાણે સર્વેની કામગીરી કરવામાં આવશે। ખેડૂતોએ 4 દિવસની મુદત સરકારને આપી યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો છે। જો સરકાર આ સમયગાળામાં ખેડૂત તરફી યોગ્ય નિર્ણય નહીં કરે તો ખેડૂતો અન્ન જળનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલનના માર્ગે જોડાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। અજય બુધેલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર।